સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. પણ આમ તમે મને સામાન્ય રીતે જોવો ત્યારે તમને દુઃખ થાય, એટલે દંભ ન હોવો જોઈએ. હું તો ક્યારેક ક્યારેક કહું કે આ ધોતી જભો અમારો ગણવેશ નહીં, અમારો ગુણવેશ છે. અમે કદાચ વિદેશોમાં જાય તો એ ધોતી જભો પહેરીને જાય, લેક્ચર લેવા જતા ત્યારે ધોતી જભો પહેરીને જતા, એકાદું સિનેમા હોલમાં પિક્ચર જોવા ગયા ત્યારે પણ ધોતી જભો પહેરીને ગયા છે. એટલે આ કોઈ અમારો ગણવેશ નથી કે કોઈની પૂજા કરાવવા જાય ત્યારે ધોતી જભો પહેરીએ, આ અમારો ગુણવેશ છે, ગણવેશ નહીં. અને આવા ગણવેશો નહીં પણ ગુણવેશ તરીકે લેવામાં આવે તો બધામાં રોકે. ધોતી પહેરેલો જેવી તેવી વાતો ન કરી શકે, ધોતી પહેરેલો કોઈ સામે નબળી દ્રષ્ટિ ન કરી શકે. આ રીતે ભગવાને ધર્મક્ષેત્રને દંભથી મુક્ત કર્યું. એ બકાસુરનો ભાઈ હતો, નાનો ભાઈ, જેનું નામ હતું અઘાસુર, અને અઘાસુર અજગરનું રૂપ લઈને આવ્યો છે. બધાએ બાળકોએ કીધું આજે એક બગલાને મારી નાખો કાના, એ બગલામાંથી રાક્ષસ ઉત્પન્ન થયો. બધી વાતો કરતા હતા અને આજે અઘાસુરે જેવો જ પ્રયત્ન કર્યો. બધા બાળકો હતા, એ બાળકો સતાવવા માટે જાય છે, ભગવાન ઉપર દા છે, અને જ્યારે એ જતા હતા ત્યારે બધાને ડર લાગ્યો. વિક્ષ્યોદ્ય સંતઃ કરતાળને યયુહુ, બધા તાલી પાડતા પાડતા ગયા. ડર લાગે એટલે તાલી પાડતી જવી જોઈએ. તાલી પાડતા પાડતા અંદર ગયા અને ભગવાન પણ અંદર ગયા, એટલે વિશાળ કદાવરવાળા એ અજગરે મુખ બંધ કર્યું. ભગવાને વિશાળ રૂપ ધારણ કરી બ્રહ્મરંધ્ર તોડી અને અજગરનું પણ રામ નામ સત્ય કર્યું છે. આ અજગર એટલે અઘાસુર, અને અઘ એટલે પાપ, પાપરૂપી અસુર છે. પાપ તમને સામેથી પકડવાનો આવે પણ એની બાજુમાં જાઓ તો અજગર તમને છોડે નહીં, એમ પાપે પાપની બાજુમાં જાઓ તો છોડે નહીં. અને આ અજગરને માર્યો. આ વાત એક વર્ષ પછી એની માને બધા બાળકોએ કહી હતી. પરીક્ષિતજી કહે કે એક વર્ષ પછી કેમ કહ્યું? કે આની પાછળ લીલા છે, ત્રણ લીલા, ભોજન લીલા, વિનોદ લીલા અને સર્વોદય લીલા. મહાપ્રભુજી આ ક્ષેપક માને છે આ ત્રણ અધ્યાયોને. પણ આ અધ્યાયમાં કૃષ્ણદાસ મહારાજજીએ ગોવિંદ લીલામૃતમ નામના ગ્રંથમાં ટાંક્યું છે કે આને વિનોદ લીલા કહેવાય. અને એ વિનોદ લીલા વિના ઉદકે ન ભવતી ઇતિ વિનોદ. પાણી છાંટો ને આનંદ આવે પણ પાણી છાંટા વિના આનંદ આવે, વિના ઉદકે ન આનંદો ભવતી ઇતિ વિનોદ. પાણી વિના આનંદ થાય એને વિનોદ લીલા કહેવાય. કોઈ આને કઢી લીલા કહે, કોઈ આને ખીર લીલા કહે. ભગવાને બધાને કહ્યું કે હવે આપણે વાછડાઓ ચરાવવા જઈએ, બધાએ પોતાના ટિફિન લઈ લેવાના છે. સાથે બધા ટિફિન લઈને જાય અને ત્યાં જ ભગવાન બધાની સાથે આરોગે. પુરુરાજ મંડલે હિ મંડલ ગોળ કરવામાં આવે અને ભગવાન બધા પાસે ચાખે, તારી માએ શું બનાવ્યું છે, તારી માએ શું બનાવ્યું છે. અને એ બધા પાસે ચાખે અને એમાં એક દિવસ ભગવાને બધા લોકોને મંડલમાં બેસાડી રાખ્યા, બધાનું ચાખતા હતા. એમાં એક મધુમંગલ નામનો બ્રાહ્મણ હતો, એ ખાટી છાસ લઈને આવ્યો હતો, એની કઢી બનાવી હતી. માએ કહ્યું તું કાનાને ચખાડતો નહીં, એના દાંત અંબાઈ જશે. અને મધુમંગલ દૂર બેઠો હતો અને આખી ભગવાનની આ લીલા જોઈ, આ લીલાને સર્વોદય લીલા કહેવાય. બ્રહ્માજી આમાંથી મોહિત થયા છે. બ્રહ્માજીએ જોયું કે કૃષ્ણનું ચિહ્ન કેવું હતું, આખું શબ્દ ચિત્ર રજૂ કર્યું છે. અને મને એવું થાય કે આનાથી શબ્દ ચિત્ર મોટું રજૂ કોઈ કરવા વાળો છે જ નહીં. કારણ કે ભગવાન કેવા હતા? ભગવાનનું ભગવાને ઉપવસ્ત્ર હતું, એ આમ બાંધેલું હતું, આમ ઉપવસ્ત્ર બાંધી લીધું ને એમાં વાંસળી ભરાવેલી હતી. બિભ્રદ વેણુમ જઠર પટયો હો શ્રીંગ વેત્રે ચ કક્ષે, ગાયને બોલાવાનું શ્રીંગ વાદ્ય આવે, ગાયના શિંગડાનું. આપણે શેરનાથ બાપુના આશ્રમમાં છે ગાયનું શિંગડું છે ને, એમાંથી આમ થઈને એ ગાયોને બોલાવાનું વાદ્ય છે. એ જમણી કાંખમાં ભરાવેલું હતું, ડાબા હાથમાં વામે પાણો મસૃણ કવલભ, ડાબા હાથમાં કોડિયો હતો, દહીં ભાત અને ઘીનો કોડિયો ડાબા હાથમાં હતો. તત ફલાન્ય અંગુલીશુ, અને આંગળીઓની અંદર અથાણા ભરાવેલા હતા, આંબાના ટેટીના અથાણા ભરાવેલા હતા. અને આખું વાતાવરણ આશાવરીમાં નક્કી થયું છે. અને એ આશાવરીમાં ભગવાન એવું લાગે કે બધાની વચ્ચે ઊભા છે, જમણા હાથમાં બધા અથાણા ભરાવ્યા છે, ડાબા હાથની અંદર એ મસરૂણ કવલ છે. તિષ્ઠન મધ્યે, ભગવાન બધાની વચ્ચે ઊભા છે. સ્વપરિસુરદો, બધાની વચ્ચે મિત્રતાની જેમ ઊભીને, હાસયન નર્મ ભીસ્વે, બધાની વચ્ચે ઊભીને હસે છે. અને સ્વર્ગે લોકે મિશતિ બુભુજે યજ્ઞ ભુગ બાલકે લીહી, આ ભગવાનની બાલ લીલા જોઈ ત્યારે એક સેકન્ડ માટે બ્રહ્માજીને થયું કે આ થોડો બ્રહ્મ હોય. એક તો ઉભા ઉભા જમે એને બ્રહ્મ ન કહેવાય, શાસ્ત્રોમાં ઉભા ઉભા જમવું દોષ બતાવ્યો છે. સ્થિતો ન ખાદામી હસન ન જલ્પે ગતમ ન શોચામી કૃતમ ન મન્યે દ્વયો સ્તુતિયો ન ભવામી રાજન કેનાસ્મી મૂર્ખો વદ કારણે ન. ભોજને કહે છે કે હું કેવી રીતના મૂર્ખ છું, સ્થિતો ન ખાદામી ઉભા ઉભા જમતો નથી, હું મૂર્ખ છે નો. ઉભા ઉભા જમવું મૂર્ખતાનું પહેલું લક્ષણ છે,
બુફેમાં જમવાનું ભલે હોય પણ જમવાની ડીશ લઈ અને બેસીને જમવું જોઈએ. આપણે ઊભા ઊભા જમીએ ને ઊભા ઊભા પાણી પીએ ને એટલે વાહ અને સાંધાનો દુખાવો છે. જે મુસ્લિમ હજ પડીને આવ્યો હોય ને પૂછજો, હજનો નિયમ હોય કે ઊભા ઊભા પાણી પીવું નહીં. હજ પડેલો હાજી ઊભો ઊભો પાણી ન પીવે. શાસ્ત્રોમાં મનાય છે ઊભા ઊભા જલ પીવું, ઊભા ઊભા જમવું. સ્થિતો ને ખાદામી હસન ને જલપે, વાત કરતા કરતા હસવું એ મૂર્ખતાનું લક્ષણ છે. વાત કરે પછી હસે. ગતમ ન સોચામી ગયેલાનો શોક કરવો, મારી પાસે આ હતું મારી પાસે તે હતું. ગતમ ન સોચામી ન કૃતમ ન મન્યે, કરેલું મનમાં રાખવું આ મેં કર્યું મૂર્ખનું લક્ષણ છે. દ્વયો સ્તુતિયો ને ભવામી રાજન, બે લોકો વાત કરતા હોય ને વચ્ચે ડોઢું થવું ને એને મૂર્ખતાનું લક્ષણ કહેવાય. દ્વયો સ્તુતિયો ને ભવામી રાજન, કેનાસ્મી મૂર્ખો વદ કારણે ન, હું ક્યાં કારણથી મૂર્ખ છું એ તો મને જણાવ. એટલે મૂર્ખતાનું લક્ષણ, ભગવાન ઊભા ઊભા જમે, હસે, ડાબા હાથમાં કોડીઓ રાખ્યો છે. ધર્મશાસ્ત્ર તો સ્પષ્ટ ના પાડે કે જમણા હાથથી જ જમવું જોઈએ, ડાબો હાથ ક્યાંય અડાડવો જ ન જોઈએ. કદાચ તમારે પાણીનો લોટો પીવો છે તો ડાબા હાથથી પકડો ને તો જમણો હાથ, પારસ્કર ગુહ્ય સૂત્ર કહે છે, જમણો હાથ અડાડીને પાણી પીવો. જમણો હાથ જ્યાં સુધી અડેલો ન હોય ડાબા હાથથી પાણી ન પીવાય, ધર્મશાસ્ત્ર ના પાડે છે. ડાબા હાથને અડાડવાનું, ભગવાન ડાબા હાથમાં કોડીઓ લઈને ઊભા હતા, બધા સાથે હસતા હતા અને ભગવાને જ્યારે મધુમંગલને જોયો, એ મધુમંગલ, કૃષ્ણદાસ મહારાજજી ગોવિંદ લીલામૃતમમાં લખે છે, એકલા એકલા ખાઈને ગાલ પિચોરિયા થાય, શું ખાજો? ક્યાં તો એ આખી કઢીની દોણી હતી પી ગયા, જલ્દી પીવાને કારણે ઓતરાસી ગયા ને એ નીકળી ગયું બહાર. ભગવાન એ કઢી ચાટી ગયા અને બ્રહ્માજીએ જોયું કે આ પરબ્રહ્મ પરમાત્મા હોય જે કોઈનું જૂઠું ખાય. અરે ઠાકોરજી બ્રહ્મ હોય, વર્ણ દૃષ્ટ ન આરોગે, આકાર દૃષ્ટ ન આરોગે, ભાવ દૃષ્ટ ન આરોગે, ગંધ દૃષ્ટ ન આરોગે. કદાચ તમે વેપારીને દુકાનેથી લઈ આવો, પેડા લઈ આવો, બરફી લઈ આવો તો ઠાકોરજીને ભોગ ન લાગે. પેડા બનાવવાવાળા, બરફી બનાવવાવાળાનો ભાવ ઠાકોરજીને અર્પણ કરવાનો હોય, પૈસા કમાવાનો હોય, ભાવ દૃષ્ટ ન આરોગે ઠાકોરજી. અરે કોઈ દ્રષ્ટિ પડી જાય તો એ દ્રષ્ટિ પડેલી હોય તો એ વર્ણ દૃષ્ટ ઠાકોરજી ન આરોગે. જેને પુષ્ટિની સેવા હોય ને એને સામગ્રી તૈયાર કરવા માટે અપ્રસમાં રહેવું પડે અને એક સ્પેશિયલ રૂમ હોય જેમાં રસોડું હોય, એમાં સામગ્રી તૈયાર થાય, કોઈ જોઈ ન જાય, દ્રષ્ટિ પડે તો એ દૂષિત થઈ જાય. મને મહાપ્રભુજીની વાત યાદ આવે કે એમણે પોતાના ઠાકોરજીની સેવા કરતા હતા. 84 વૈષ્ણવોની વાર્તાની વાર્તા છે. એક શેઠ આવ્યા કે મારે અસરફીઓ આપવી છે, 10,000 અસરફીઓ. અને અસરફી ગણવા માંડ્યા, 1, 2, 3, 4, 5. 12 સેવકો કહ્યું કે ઠાકોરજીની સેવામાં છે મહાપ્રભુજી. અને એણે 10,000 અસરફીઓ ગણીને ત્યારે બહાર નીકળ્યા મહાપ્રભુજી. મહાપ્રભુજીએ કહ્યું કે મેરે ઠાકુર, મેરે બાલકૃષ્ણ, યે સેવા કા સ્વીકાર નહીં કરેંગે. કહ્યું કેમ? કે તમે અસરફી ગણતા હતા ને એનો અવાજ આવતો હતો, એનો અવાજ કોઈના કાનમાં પડી ગયો, એટલે એ કાનમાં પડી ગયો એટલે જૂઠી થઈ ગઈ છે અસરફીઓ. ઠાકોરજી આકાર દૃષ્ટ ન આરોગે, વર્ણ દૃષ્ટ ન આરોગે, ગંધ દૃષ્ટ ન આરોગે, અગરબત્તી સૂંઘીને ભગવાનને અર્પણ ન થાય અને એ ન થાય એટલે અહીં ઠાકોરજી આવું જૂઠું આરોગે. આ પરબ્રહ્મ પરમાત્મા ન હોય એની પરીક્ષા લેવા માટે વાછરડાઓને ગાયબ કર્યા. જેવા વાછરડાઓ ગાયબ થયા બધા કહે કાના આપણા વાછરડા, ભગવાન કે પ્રમુખ હું છે હું જાઉં. કૃષ્ણ સ્વપાણી કવલયો યયો, હાથમાં કોડીઓ લઈને ભગવાન ઊભા ઊભા દોડતા દોડતા જમતા જતા હતા. જેવા ભગવાન ત્યાં ગયા તો અહીંથી ગોપ બાળકો ગાયબ. પાછા આવ્યા ત્યાં ગોપ બાળકો પરની ભગવાનને ખબર પડી ગઈ કે આ તો બ્રહ્માજીની લીલા છે. ભગવાને આંખ બંધ કરી, જેટલી છડીઓ હતી કૃષ્ણ બની ગયા, જેટલી વાછડી હતી કૃષ્ણ બની ગયા, શ્રીંગવાદ્ય કૃષ્ણ બની ગયા, વાછડાઓ કૃષ્ણ બની ગયા, ગોપ બાળકો કૃષ્ણ બની ગયા, બધું કૃષ્ણ બની ગયા. અને ભગવાન 1 વર્ષ સુધી રહ્યા છે બધાને ત્યાં. અમુક ગોપીઓને ભાવ હતો કે યશોદાની જેમ અમે કાનાને ક્યારે જમાડીએ, લી જમાડવાનો ભાવ હતો. ભગવાન ઈચ્છા કલ્પતરુ છે, એ ગોપીઓનો ભાવ પૂરો કરવા માટે 1 વર્ષ સુધી એના ઘરે રહ્યા. અમુક ગાયોને એવી ઈચ્છા હતી કે કનૈયો જેમ વાછરડા માથું મારીને અમારું દૂધ પીવે, એમ અમારું દૂધ ક્યારે કનૈયો પીશે, એ ગાયોની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન 1 વર્ષ સુધી ત્યાં રહ્યા. અને આ 1 વર્ષ સુધી રહ્યા પછી બ્રહ્માજીને અફસોસ થયો. બ્રહ્માજી ઉપર જોઈ ત્યાં ગોપ બાળકોને વાછડાઓ, ત્યાં નીચે જોઈ તો ગોપ બાળકોને વાછડાઓ ત્યાં. આ ગોપ બાળકોને ભગવાનથી 1 વર્ષ એવા માટે દૂર થવું પડ્યું કે જેની બાજુમાં પરબ્રહ્મ પરમાત્મા હોય તો એનું ધ્યાન વાછડામાં હોય ને, લૌકિક વાસનામાં ધ્યાન રાખો તો પરમાત્મા દૂર થઈ જાય. બાકી આ રહ્યો નજીક આપણી બાજુમાં, પણ તમારું ને મારું ધ્યાન એ નજીક હોય તો આપણે બીજે ધ્યાન જાય. ભગવાન સાક્ષાત જેની બાજુમાં ઊભો હોય એનું વાછડામાં ધ્યાન જાય, એટલે ભગવાનથી 1 વર્ષ દૂર રહેવું પડ્યું. અને આ બ્રહ્માજી નીચે આવીને રડ્યા છે. સૌથી મોટામાં મોટી ભાગવતજીની સ્તુતિ હોય તો 2 સ્તુતિઓ છે. એક આ પ્રહલાદજીની સ્તુતિ જે 43 શ્લોકોની મેં ગાઈ, બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા
સૌથી લાંબામાં લાંબી 43 શ્લોકોની સ્તુતિ એટલે પ્રહલાદની, એના પછી જો કોઈ સ્તુતિ આવતી હોય તો 40 શ્લોકોની સ્તુતિ એટલે આ બ્રહ્માજીની સ્તુતિ વસંત તિલકા નામના છંદમાં છે. લગભગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ એમએ પાર્ટ 1 કે એમએ પાર્ટ 2માં આ સ્તુતિ આવે છે. બ્રહ્માજી રેડા છે કે પ્રભુ મને માફ કરો, હું આપની માયાને ન જાણી શકું, આંખોમાંથી આંસુ પડ્યા છે. વારંવાર સ્તુતિ કરીને કહ્યું છે, હે અભ્ર વપુષે, હે તળીદંબરાય, હે ઈડ્ય, હે તળીદંબરાય, હે મૃદુપદે, હે પશુપાંગજાય, મને માફ કરો, હું તમારી સ્તુતિ કરું છું પ્રભુ, મારાથી મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. આંસુ પાડતા પાડતા 40 શ્લોકો ગાયા છે. નવમી, અમે તારી સ્તુતિ કરીએ છીએ, હે ઈડિયા, હે સ્તુતિ કરવા યોગ્ય, હે અભ્ર વપુષે, હે મેઘ જેવા શ્યામ સુંદર, હે તળીદંબરાય, જેનું પિતાંબર ફરકે છે એવા તળીદંબરાય, અમે તને નમસ્કાર કરીએ છીએ. તે ત્વામ નવમી પ્રસાદઈ તુમ નવમી ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય. તમે ગુંજાની માલા ધારણ કરવા વાળા છો, ગુંજા માલા, મધુરા માલા, જેને ચણોઠીની માળા પહેરી છે એવા પ્રભુ, અને હે મૃદુપદે, હે જેના કોમલ ચરણો છે એવા પશુપાંગજાય, પશુપહ ઇતિ નંદજઃ અને અંગજઃ ઇતિ નંદનઃ પુત્ર, હે નંદ નંદન, અમે તારી સ્તુતિ કરીએ છીએ. અમે એવો શું દોષ કર્યો છે? 40 સ્તુતિમાં બોલ્યા પણ ભગવાને જોયું નથી. ભગવાને તત્કાલ મુખ ફેરવી નાખ્યું છે કે શું તારી સામે જુએ, અને ભગવાને એવા માટે ન જોયું કે ભગવાને વિચાર કર્યો કે મારા ભક્તોથી આણે મને દૂર કર્યો છે, અને જે ભક્તોથી દૂર કરે ભગવાનને એક ક્ષણ માટે પણ ભક્તોથી દૂર થવું જરાય ગમે નહીં. કારણ કે અહીંયા જ હમણાં આ ગોવર્ધન લીલા છે, અને હવે તો 6:10 જ વાર છે, એટલે હું તત્કાલ બધા ચરિત્રો લઈશ, પણ જેટલા ચરિત્રો વિશેષમાં વિસ્તૃતિકરણ નહીં કરી શકું એનું કાલે કરીશ. કારણ કે આ વિસ્તૃતિકરણમાં જ્યારે સ્તુતિ કરી છે ત્યારે ભગવાને મુખ ફેરવી લીધું છે. 40 શ્લોકો બોલવા છતાં પણ જોયું નહીં, અને અહીંયા 10 શ્લોકોની સ્તુતિ કરી ઇન્દ્રએ, અને ભગવાને કર્યું વરમ રૂહી, શું જોઈએ બોલ ઇન્દ્ર. કારણ કે તમને કોઈ મારી નાખવા માટે દોડે એ મોટો ગુનો કહેવાય, કે તમારી કોઈ સામાન્ય વસ્તુ ચોરે મોટો ગુનો કહેવાય? મારી નાખે એ ગુનો મોટો કહેવાય. અહીંયા મારી નાખવાનો પ્રયત્ન કર્યો આખા વ્રજમંડળને, તો એ સમયે ઇન્દ્રને વરદાન આપ્યું. અરે ઇન્દ્રએ તો પૂજા કરીને નામ આપ્યું ગોવિંદ, અને ભગવાને બ્રહ્માજીની સામે પણ ન જોયું. આજે પણ ચોમુહા નામનું ગામ છે વૃંદાવન પાસે, આમ મુખ ફેરવેલું છે. ભગવાને જોયું નહીં, તારી સામે જોવું જ નથી, કારણ કે તે મારા ભક્તને મારાથી દૂર કર્યા, એટલે ભગવાનને ભક્ત દૂર થાય સહેજે ન ગમે. ભગવાનથી ભક્ત દૂર થાય એટલે ભગવાનને ન ગમે, એટલે બ્રહ્માજીની સામે ન જોયું. અને અહીંયા ઇન્દ્ર છે, એ ઇન્દ્રએ મારવાનો પ્રયત્ન કર્યો, પણ 7 દિવસ સુધી ગોપ બાળકોને, ગોપીઓને, ગાયોને, વાછરડાઓને એક જગ્યાએ ભેગા કર્યા, એટલે ભગવાન પ્રસન્ન થયા. મારી નાખવા માટે પણ ભક્ત અને ભગવાન મળે તો ભગવાન રાજી થઈ જાય, તો સોલંકી પરિવારે તો ભગવાનને પ્રેમપૂર્વક ભગવાનના ભક્તોને અને ભગવાનને મેળવ્યા છે. ઓલા મારી નાખવા માટે ભેગા થયા તો એ આશીર્વાદ આપ્યા, અહીંયા તો એમનેમ ભગવાનને પ્રેમપૂર્વક ભક્ત અને ભગવાનને મેળાપ કર્યો છે. અને છેલ્લે બ્રહ્માજીએ બાળકોને અને ગાયના વાછરડાને મૂકી ગયા, અને 1 વર્ષ પછી એની મા પાસે વાછરડાઓને લઈને ગોપ બાળકો ગયા. ત્યારે કીધું, મા મા, કાલ તો બહુ ભયાનક થયું. તો કે શું? એક અજગરને માર નાખ્યો એટલે એની પાછળ સમય લાગી ગયો, અને હવે ભગવાનની ઉંમર થઈ ગઈ. તતશ્ચ પૌગંડ વયસ્રિતો વ્રજે બભૂવ તુસ્તો પશુપાલ સંમતો. ભગવાનની હવે ઉંમર થઈ ગઈ છે, ભગવાન 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી ગયા છે,
અને આવ પૌગંડ અવસ્થા કહેવાય. ભગવાન કે મારે ગાયો ચરાવવા જાવી છે. માં કહે કે ગાયો ચરાવવા ન જા, તારી ઉંમર નાની છે, વાછડાઓ ચરાવો. જીદ લીધી, અને જીદ લીધી ત્યારે કહ્યું શાંડિલ્ય ઋષિ પાસે મુહૂર્ત જોવડાવો, અને એ મુહૂર્ત જોવડાવવા માટે ગયા છે. શકુનમ શપથમ ચૈવ જ્યોતિષમ ચિકિત્સકમ કલો ચત્વારી રાજેન્દ્ર ભવંતી ન ભવંતી વા. ચાર વસ્તુ ક્યારેક શક્ય બને, ક્યારેક સક્સેસ જાય, ક્યારેક અનસક્સેસ જાય. એમાં પેલી શકુનમ શુકન શાસ્ત્ર છે. તમે ઘરેથી નીકળો ને તમને પેલું કોણ મળે એ શુકન જોવા જેવું છે. તમે ક્યારેક ઉઘરાણીએ જાવ હોય તો એના શુકન પણ છે. રવિ તાંબુલમ શશિમુખ દર્પણમ મંગલ ધાના બુધમ ગુડ સુરગુરુ દધિ અસુર ગુરુ રાય શની વાવડિંગ ઇતના ભેદ જો નર જાણે પરત લક્ષ્મી જાત ઘર આવે. ગયેલી લક્ષ્મી પાછી લઈ આવી તો રવિવારે તાંબુલ નાગરવેલનું પાન ચાવીને જવાય. શશિમુખ દર્પણમ સોમવારના દિવસે અરીસામાં મુખ જોઈને જવાય. મંગળવારે ધાણા ખાઈને જવાય. બુધવારે ગોળ ખાઈને જવાય. ગુરુવારે દહીં ખાઈને જવાય. વિદેશ જવું હોય તો દરરોજ દર વખતે દહીં ખાઈને ન જવાય. ગુરુવાર હોય તો દહીં ખવાય. શુક્રવાર હોય તો રાઈ ચાવીને જવાય. શનિવાર હોય તો વાવડિંગ ચાવીને જવાય. તો એના બધા કામ થાય. તમે નીકળો ને જેની છાપ તમારા માણસમાં પડી રહી, કોઈ એક્સિડન્ટ થયું નહીં જોયું હોય તો સાંજે જમવાનું ન ભાવે. કેવા માણસનું ચિત્ર જોવો એનો માનસ પટલ ઉપર આખો દિવસ અસર રહે. એટલે સવારમાં ઉઠીને ભગવાનને જોવો એટલે હાથ જોવામાં આવે. કરાગ્રે વસતે લક્ષ્મી એવા માટે કરવામાં આવે. એટલે શકુનમ શુકન પણ એક શાસ્ત્ર છે. ક્યારેક શુકન સક્સેસ હોય, ક્યારેક અનસક્સેસ હોય, ક્યારેક ફળે, ક્યારેક ન ફળે. શપથમ સોગંધ એમનામ આપણી કોર્ટે નક્કી નથી કર્યું કે ગીતા ઉપર સોગંધ ખાવ. કોર્ટને પણ સોગંધ ઉપર વિશ્વાસ છે. હું જે પણ બોલીશ ગીતાના સોગંધ ખાઈને બોલું, જે બોલું સાચું બોલીશ. એ કોર્ટને પણ ગીતા ઉપર વિશ્વાસ છે અને સોગંધ ઉપર વિશ્વાસ છે. તમે ખોટા સોગંધ ખાવ તો માં મરે નહીં પણ બીમાર ચોક્કસ પડી જાય. શકુનમ શપથમ શપથમનું પણ કામ છે. જ્યોતિષમ જ્યોતિષ ક્યારેક સક્સેસ જાય, ક્યારેક અનસક્સેસ જાય. અને છેલ્લે ચિકિત્સકમ ઓપરેશન, ક્યારેક ઓપરેશન સક્સેસ જાય, ક્યારેક અનસક્સેસ જાય. 5 કરોડ આપો તો ઓપરેશન સક્સેસ જાય એવું નક્કી નથી. એમ જ્યોતિષ ઓપરેશન શુકન અને સોગન ક્યારેક ફળે કળિયુગમાં, ક્યારેક ન ફળે. એટલે એવું શુકન જોવું પડે. માં પાસેથી રજા લઈને શાંડિલ્ય ઋષિ પાસે ગયા અને મુહૂર્ત જોવડાવ્યું. ગોપાલાષ્ટમીનો દિવસ આવ્યો. કારતક સુદ આઠમના દિવસે ભગવાને ગાયો ચરાવી, અને ભગવાને જો ગાયો ન ચરાવી હોત તો એવું લાગે કે આ ગાયો માટે મારે તો આજ ગાયોનું વિવરણ કરવું હતું. મારે વીર વચ્છરાજને આજ યાદ કરવા હતા. ગાયોના રક્ષણ માટે એણે શું કર્યું છે? અરે ગાયો માટે તો એટલું બધું કહી શકાય કે ગાયોના દૂધમાં જે છે એ બીજા કોઈના દૂધમાં ન હોય. હું તો પ્રાર્થના કરું કે હે પરમાત્મા, મારી એટલી પ્રાર્થના છે, જો તમારે કંઈક કરવું હોય તો ગાયના દૂધના 150 રૂપિયાના લીટર કરી દો. 150 રૂપિયા લીટર હોવું જોઈએ ગાયનું દૂધ. એમ નામ લોકો ગાયો પાડવા માંડશે. આજે ગાયોના દૂધને ગાયોને કતલખાને ન મોકલવી તો 150 રૂપિયા કરી દો. અને લોકો લેશે, કારણ કે ગાયના દૂધની અંદર એજીનીન આવે છે, ગાયના દૂધની અંદર હિસ્ટિડિન આવે છે, ગાયના દૂધની અંદર લ્યુસિમ આવે છે, ગાયના દૂધની અંદર આઇસોલ્યુસિમ આવે છે, ગાયના દૂધની અંદર મેથી ઓનિન આવે છે, ગાયના દૂધની અંદર શક્તિ છે, કોલેસ્ટ્રોલ એની અંદર નથી આવતું, લોંગ ચેઇન ઇઝ ફેટ જેનું નામ છે, જેનાથી હૃદયની ધમનીઓને નુકસાન પહોંચે, પાચનમાં હલકું છે. એટલે ભેંસના દૂધથી બીપી કદાચ વધી જાય પણ ગાયના દૂધ પોવાથી કોલેસ્ટ્રોલ પણ ન વધે, આમ ન થવાય જે ગાયનું દૂધ પીતો હોય. ગાયના દૂધની અંદર સ્ટોનશિયન તત્વ છે, અણુવિકરણનો પ્રતિરોધક છે. મોબાઈલના ટાવર જેના ઘરની બાજુમાં છે ને બીમારી આવે જ રાખશે. તમારે મોબાઈલના ટાવરથી જો બીમારી ન લઈ આવી હોય, તમે તમારો મોબાઈલ 20% બેટરી નીચે જાય તો એ રેડિયેશન છોડે, માણસના શરીરમાં નુકસાન પહોંચાડે. પણ એ નુકસાન ન પહોંચાડવું હોય તો ગાયનું દૂધ પીવે ને તો સ્ટોનશિયન તત્વ છે. એમાં સેરોબ્રોસાઇટ્સ છે જેની અંદર મગજ શક્તિની બુદ્ધિ વધારવાનું સૌથી મોટું કામ છે. જેની અંદર સુવર્ણનો અંશ છે, રોગનો નાશ કરવા માટેની સૌથી મોટી બીમારી છે. તમારી અંદર વિટામિન એ, આંખની દ્રષ્ટિની ક્ષમતા નબળી બને તો તમે ગાયનું દૂધ પીવો. વિટામિન બી, વિટામિન B1, વિટામિન B2, વિટામિન B6 સૌથી વધારે આવે છે. અને તમારે આ દુનિયામાં બચવું હોય તો ગાયના દૂધ સિવાય બીજું કોઈ છે નહીં. ગાયનું દૂધ જ એવું તત્વ છે કે ગાયના દૂધથી હિન્દુની વ્યાખ્યા છે, ગોશુ ભક્તિર ભવેદ યસ્ય પ્રણવે ચ દૃઢામતિહિ પુનર્જન્મની વિશ્વાસ સવે હિન્દુ ઇતિ સ્મૃતઃ. હિન્દુની પહેલી વ્યાખ્યા છે, ગાયમાં ભક્તિ હોય, જેને ઓમની અંદર પૂર્ણ શ્રદ્ધા હોય અને જે પુનર્જન્મમાં વિશ્વાસ હોય એને સવે હિન્દુ ઇતિ સ્મૃતઃ, એને હિન્દુ કહેવાય. તમે તમારા ઘરે એક ગાય ન રાખી શકો તો કંઈ નહીં, પણ તમારા ગામની ગૌશાળા ચલાવવી તમારી જિમ્મેદારી છે. મેં પ્રતિજ્ઞા કરી છે કે મારા ગામને હું દર વર્ષે એક કથા મારી સંપૂર્ણ મારી દક્ષિણા, વ્યાસપીઠની દક્ષિણા સંપૂર્ણ મારા ગામની ગૌશાળાને આપીશ. આખા વર્ષમાં એક કથા સંપૂર્ણ. અને જ્યારે જ્યારે પણ જરૂરિયાત મારા ગામની ગૌશાળા માટે પડે ત્યારે આપણે હાજર જ છે. મેં ગામના ગૌશાળાના યુવાનોને કહ્યું ને અમારા ગામની તો પદ્ધતિ છે ગૌશાળાની,
ગૌશાળામાં દર બે વર્ષ થાય ને એટલે ટ્રસ્ટીઓને બદલાવી નાખવાના. બે વર્ષ માટે કોઈ એવો હિન્દુનો દીકરો નથી જે ગાય માટે બે વર્ષ આપી શકે. ખાલી બે જ વર્ષ આપવાના, બે વર્ષ દરેક લોકો આપી શકે. નવ યુવાનોની ટીમ બે વર્ષ માટે આવે, ઉત્સાહપૂર્વક કામ કરે અને પછી એને અભિમાન ક્યાંક ન થઈ જાય કે અમે જ ગાયોનું કામ કરીએ. બે વર્ષે બદલાવી નાખવાના. દર જન્માષ્ટમીમાં એક ગલ્લો આપવાનો, એ ગલ્લો બધા ઘરે લઈ જાય અને ઘરે લઈ જાય પછી બધા ઘરે 10ની નોટ પધરાવે. ઘર વચ્ચે 1 10ની નોટ, 200 ગલ્લા જાય એટલે 3000 રૂપિયા થાય વર્ષના. 6 લાખ રૂપિયા એમને આવી જાય. એટલે ગાયોને જો કંઈક કરવું હોય, આ તમારા ગામની આ ગૌશાળાની વાત છે, તો મારી અંદરથી એવો ભાવ થયો કે તમારા ગામની ગૌશાળામાં હું 21,000નું યોગદાન આપતો જાઉં. મને એવું થયું કે તમારા ગામની 60 ગાયો જોઈ છે એટલે મને અંદરથી એવું થયું કે મારે આમાંથી કંઈક યોગદાન આપવું જોઈએ. મેં એક માટે એક તો એમ વિચાર્યું કે 21,000 આપું, પછી મેં વિચાર્યું કે 21,000 નથી આપવા, એનાથી તો આ તમે જે વ્યાસપીઠ ઉપર ધરાવ્યું એ કૃષ્ણને ધરાવ્યું, કૃષ્ણને ધરાવ્યું એ કૃષ્ણની ગાયો માટે. વ્યાસપીઠ ઉપરની તમે જે પણ આ કંઈ અર્પણ કર્યું છે તમારા ગામની ગૌશાળામાં, આ તમારા કેવા ઉપર નહીં પણ આ મારો ભાવ છે. આજ સુધીની મેં લગભગ 85 થી 90 જેવી કથા હોય તો મને 100 થવા આવશે કથા. એક પણ કથામાં વ્યાસપીઠનો પૈસો હું મારા ઘરની અંદર નથી લઈ ગયો, કારણ કે તમે કૃષ્ણને સમર્પિત કર્યું છે. વિષ્ણુ દ્રવ્યો પજીવી ન, શિવ દ્રવ્યો પજીવી ન. વિષ્ણુને દ્રવ્ય અર્પણ કરવું અને શિવનું દ્રવ્ય, આ બંને મહાપાતકો કહેવામાં આવ્યા છે. મારા પુરુષાર્થ પ્રમાણે મને જે કવર મળે એ એનો સહજ સ્વીકાર કરવું. બાકી અમે કોઈ પૈસા કમાવા માટે નીકળ્યા જ નથી. અમારો ધંધો તો ફક્ત ને ફક્ત હરિગુણ ગાવાનો છે. એટલે એવા હરિગુણ ગાવા મળે, ભગવાનના ખોડામાં બેસવા મળે, એનાથી મોટું ગયું. પહેલાં મને એવું થયું કે 21,000 અર્પણ કરું, પછી મેં કીધું કે આ કોયલાણામાં જે ભાવિકોએ જે કંઈક અર્પણ કર્યું એમાંથી આપણે કંઈ ન જોઈએ. એ કોયલાણાનું એ ધન, એ કોયલાનું કૃષ્ણને કરેલું અર્પણ અને એ ગાયોને જોઈ ત્યારે મને એવું થયું કે આ ગૌશાળામાં કંઈક થવું જોઈએ. અને આ યુવાનો જે ગૌશાળાની આવક શેની રીતે, તો કે બધા એ બેન્ડ પાર્ટી વગાડીને. જે યુવાનોને ગળામાં નાખવું શરમ આવે, બેન્ડ વગાડવું કોઈ સામાન્ય વાત નથી. તમારા ગળામાં એ ઢોલ નાખીને વગાડવો એટલે નીચું કામ જેવું થાય, પણ એ ગાયો માટે એ દીકરાઓ ગળામાં પહેરીને વગાડતા હોય તો એક મારો ધર્મ બને કે કમસે કમ કૃષ્ણને અર્પણ થયેલું છે તો અર્પણ કરી જાઓ. એટલે આમાં કોઈ આત્મશ્લાઘા નથી, આમાં કોઈ કંઈ બતાવવા માટે નથી, કોઈ ઉપકાર માટે નથી. હું મારી ઉપર કનૈયો રાજી થાય ને એટલે આ કરું છું, કારણ કે કનૈયાને ઓળખવો હોય તો ગાયને પહેલાં ઓળખવી પડે. જે ગાયને ઓળખી શકે એક કૃષ્ણને ઓળખી શકે. એટલે તો ભગવાને સ્પષ્ટ કહ્યું છે, ગાવો મે અગ્રત સંતો, ગાવો મે સંતો પૃષ્ઠદ, ગાવો મે દય સંતો, ગદામજે વસામ્યહ. અહીંયા ગાયોની મુક્તિ કરી છે. સમય અભાવ છે એટલે ગાયોનું વિવરણ મને સમય મળશે તો કાલે કરી. ધેનુકાસુર નામનો રાક્ષસ છે. વલ્લભાચાર્યજી કહે, દેહાભ્યાસો હિ ધેનુકા, દેહનો અભ્યાસ કરવો એને ધેનુકાસુર કહેવાય. ખાય નહીં ને ખાડા ખાવા દે નહીં. એક તાલ નામનું વન હતું અને એ તાલ નામના વનમાં ફળની મુક્તિ કરવા માટે બલદેવજીએ ફળ હલાવ્યું છે, તાલનું વૃક્ષને ફળ પડ્યા. ફલાની તત્ર ભૂરીણી પતંતી પતિતાની, જે ફળ પડ્યા ને બધા લેવા માંડ્યા. ગધેડો આવીને મારવા ગયો, બેયના પગ પકડીને એવું ઝાડ તાળના ઝાડ સાથે ભટકાયો, રામ નામ સત્ય થઈ ગયું. એનું કારણ છે કે ધેનુકાસુર એટલે ગધેડો, અને ગધેડો એટલે જોજો એની વૃત્તિ. વૈશાખ મહિનામાં બધું સુકાઈ જાય એટલે ગધેડો જાડો થઈ જાય, વૈશાખ નંદન કહેવામાં આવે. અને ચોમાસામાં લીલું જોઈ એટલે દુબળો થઈ જાય, કોઈનું સારું જોઈને દુબળા થઈ જવું ને એને ગધેડો કહેવાય. ગધેડાની બીજી કોઈ વ્યાખ્યા નથી. ગધેડાની એક જ ખરી હોય, જેના જીવનમાં પ્રવૃત્તિ 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 સિવાય બીજું કંઈ નહીં, કામ 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 કરીને ગધેડો કહેવાય. અને ધર્મનું પ્રતીક છે બળદ, બળદને બે ખરી હોય, પ્રમાણ સાથે પ્રવૃત્તિ કરે, શાસ્ત્રને પ્રમાણ માને પ્રવૃત્તિ કરે, અરે ગુરુના વચનોને પ્રમાણ માનીને પ્રવૃત્તિ કરે, મહાપુરુષના વાક્યોને પ્રમાણ માનીને પ્રવૃત્તિ કરે, એને સાચી પ્રવૃત્તિ કહેવાય. આ બધાની વ્યાખ્યા છે. આપણે કહીએ તો ઢગલા જેવો ઢ છે, એ ઢગલાનો ઢ એવા માટે કહ્યો છે. ગુજરાતીમાં ઢ જોઉં તો આમ જ થાય, હિન્દીમાં ઢ આમ થાય, સંસ્કૃતમાં ઢ આમ થાય, મરાઠીમાં ઢ આમ થાય. ઢ કોઈ ભાષામાં બદલે જ નહીં, ગમે એટલી કથા સાંભળીને બદલીએ નહીં તો ઢ જ કહેવાય. એટલે આપણે કહીએ ઢગલાનો ઢ છે તું, ફગલાનો ફળ નથી કહેતા, ઢ જ કહીએ. આ બધાની પાછળ વ્યાખ્યાઓ છે, બધાના રહસ્યો છે. એ ફળની મુક્તિ કરીએ, હવે ભગવાનને જલની મુક્તિ કરવી છે. અને જલની મુક્તિ માટે ભગવાન પહોંચી ગયા. આપણે કે ગેડી દડો રમતા હતા અને એ દડો પડી ગયો, દડો નહીં, અથ ગાવશ્ચ ગોપીશ્ચ નિદાઘાત પ્રપીડિતા, ગાયો યમુનાના ધરાનું જલ પી ગઈને મરી ગઈ.
અને કૃષ્ણથી રહેવાનું નહીં. એ દિવસે બલદેવજી હતા નહીં, એનો જન્મદિવસ હતો. અને જન્મદિવસના દિવસે કોઈ દિવસ પણ કોઈ કામ કરાય નહીં, ભગવાનનું ભજન જ કરાય. અને એ સમય કૂદકો માર્યો છે. ભગવાનનો જન્મદિવસ કેવી રીતે મનાવતા એનું પણ ભાગવતજીમાં વિવરણ છે, પણ સમય અભાવના કારણે હું છોડી દઉં છું. ભગવાને ઉપરથી કૂદકો લગાવ્યો કે મારી ગાયો મરી ગઈ. કદમનું એક જ વૃક્ષ ત્યાં હતું જેના ઉપર અમૃતનો કળસ રાખેલો હતો, એટલે કદમનું વૃક્ષ એક રીતું, બાકી બાજુના વૃક્ષો બળી ગયા હતા. ઉપરથી પક્ષી જાય તો મરી જાય, એનું પાણી પીવે તો કોઈ મરી જાય. અને એની પાંચ ગાયો ભગવાનની જતી રહી, એટલે ભગવાને કદમના વૃક્ષ ઉપરથી આસ્ફોટ્ય કૂદકો માર્યો, 400 હાથ પાણી અંદર જતું રહ્યું. અને નાગપત્નીઓને કહ્યું કે ઉઠાડો તમારા પતિને, મારે એની સાથે યુદ્ધ કરવું છે. આને સમજાવ્યા કે તું જા, અમને બાળ હત્યા લાગશે. અને નરસિંહ મહેતા આદિ કવિએ 14મી સદીમાં સુંદર પદો ગાયા છે, પણ સમય અભાવના કારણે ફરી ક્યારેક. એના પછી 15મી સદીમાં મીરાબાઈ અને વલ્લભાચાર્ય થયા, 16મી સદીમાં તુલસીદાસ થયા. આદિ કવિ છે નરસૈયો. નરસૈયાએ ગાયું છેલ્લે ચરણ ચાંપી મૂછ મરડીને જગાડ્યા, અને પછી યુદ્ધ થયું બેની વચ્ચે. ભગવાનના મર્મસ્થાનોમાં દંશ માર્યા. મર્મસ્થાનો કોને કહેવાય હું સમજાવી શકું છું તમને. અને બેભાન થઈ ગયા ભગવાન, વીટળાઈ ગયો એ કાલીય નાગ. અને એ કાલીય નાગ બહાર નીકળ્યો, અને જેવા જ બહાર નીકળે ગાવો વૃષા વત્સર્ય, ગાયની વાછડીઓ ગાયો, અરે બધા રડવા માંડી ગયા. કંદમાના સુદુખિતા, અમારા કનૈયાને શું થયું, અમારા કનૈયાને શું થયું. અને સેજ પકડ ઢીલી થાય, કાલીય નાગે પકડ ઢીલી થઈને ભગવાને કૂદકો લગાવ્યો સીધો કાલીય નાગની ફેણ ઉપર. અને તાંડવ શરૂ થયું. કદાચ મહાદેવ કૈલાસ ઉપર કરતા હશે, પણ કનૈયો કૈલાસ ઉપર નહીં, સ્ટેજ વિના. સ્ટેજ ઉપર નાચે એને નટ કહેવાય, સ્ટેજ વિના નાચે એને નટવર કહેવાય. સાપનો સૌથી લીસામાં લીસો ભાગ એટલે એની ઉપરની ચામડી. કનૈયાનું તાંડવ થયું. અને આંખમાં બે પગ માર્યા છે, નાકમાં પગ માર્યા છે, ગળામાં પગ માર્યા છે. રુધિર નીકળી ગયું, વિષ નીકળી ગયું, રાજસી ભાવ નીકળી ગયો, તામસી ભાવ નીકળી ગયો. રુધિર એટલે રાજસી ભાવ લાલ, વિષ એટલે તામસી ભાવ નીકળી ગયો. સાત્વિક ભાવ વધ્યો છે. અને ભાગવતજી કહે કેટલી ફેણ હતી આ કાલીય નાગને, શત એક શીર્ષણ, 101 ફેણ હતી. 100 ફેણ ઉપર આજનો અમિતાભ બચ્ચન શું નાચે, કનૈયાએ નૃત્ય શરૂ કર્યું છે. નારદ મુનિ અને આ તાંડવ થયું. એ સમયે બધી પત્નીઓએ માફી માંગી કે ભગવાન હવે તો મારા પતિ રહેવા દો. કાલિયમ ઇન્દ્રિયાન્યાહુ વલ્લભાચાર્ય સુબોધિનીજીમાં કહે છે, કાલીય કોને કહેવાય, ઇન્દ્રિયોને કાલીય કહેવાય. અને વિષયાત કદ વિષમ કૃતમ, એમાં રહેલા વિષયોની વાસના અને વિષ કહેવાય. આ તમારા હાથને કાલીય કહેવાય, આના ઉપર કનૈયાને નચાવો બાકી આ ઝેરી થઈ જશે. આ પગને કાલીય કહેવાય, પગ ઉપર યાત્રામાં જાઓ બાકી વિષ થઈ જશે. સૂરદાસ પ્રભુ કી વાણી કેમ 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 હું ન જાણી
ગિરધારી તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી અને મહાદેવજી જેમ કૃષ્ણએ પણ તાંડવ કર્યું અને ઇન્દ્રિયો વાળા કાલીએ નાગને નાથી લીધો. કાલ્યાનું રહસ્ય જણાવી કે આપણી ઇન્દ્રિયો પર કૃષ્ણને કેવી રીતે નચાવી શકાય. તર્ક કર્યો છે ભગવાન સાથે. તર્ક કરનારા ત્રણ વ્યક્તિ, એક કાલી, એક બલી અને એક વાલી. બલીએ તર્ક કર્યો તો વામન સાથે, વાલીએ તર્ક કર્યો તો રામ સાથે, અને કાલીએ તર્ક કર્યો કૃષ્ણ સાથે. ભગવાને કહ્યું, મારી ગાયો મરી ગઈ છે, તું અહીંથી નીકળ. તું ઝેરી એટલો બધો છે કે મારી ગાયના મૃત્યુ છે. ભગવાન, ઝેરી બનાવનારા પણ તમે જ છો ને? ભગવાન કે, ઝેરી ભલે બનાવનારો હું છું, પણ તારે રહેવાનું સ્થાન રમણક નામનું દ્વીપ છે. તું શા માટે રમણક નામનો દ્વીપ ત્યાજીને આવ્યો છે? તારે રમણક દ્વીપમાં જ રહેવાનું છે. કહ્યું કે હું રમણક દ્વીપમાં રહેતો, પણ અમારે કદરૂ અને વિનતાનો ઝઘડો થયો, અને અમે, મારી માં કદરૂએ, સર્પો કહે કે અમારી માં કદરૂએ વિનતાને, ગરુડની માને દાસી બનાવી, અને ગરુડે બદલો લેવા માટે નાગ જાતિને રોજ મારે. અમે બધાએ નિર્ણય કર્યો કે રોજ તને એક, અમારે અમાસના દિવસે તને ભાગ આપશું. એ ભાગ માટે અમે દરરોજ અમાસના એક ભાગ આપતા. એમાં એક દિવસ કાલીએ નાગ કહે, મારો વારો આવ્યો, મેં એને દંસ માર્યા, ભાગી ગયો ગરુડ. બધા કે, હવે તને જીવતો નહીં છોડે, તારે બચવું હોય તો ભાગી જા યમુનાના ધરામાં. ત્યાં સોભરી ઋષિની તપસ્થલી છે, અને ત્યાં એક વખત સોભરી તપ કરતા હતા, એક માછલી હતી, માછલીને ગરુડે પકડી. કહ્યું કે આ મારી તપસ્થલી છે, આમાં હિંસા નહીં. તો એ માછલી ખાઈ ગયો ગરુડ, અને શ્રાપ આપ્યો કે હવે તું પાછો અહીંયા આવીશ, તારું મૃત્યુ થશે. ત્યાં કાલીએ નાગ નથી આવી શકતો, એટલે હું અહીં રોકાણો છું. ભગવાને કહી, મારા ચરણની નિશાની તારા ગળામાં છે, જા, તને કોઈ નહીં રોકે. આવે ગરુડ તો મારો સેવક છે. એ રીતે ભગવાનને એક કમળની પુષ્પની માળા પહેરાવી છે, પ્રદક્ષિણા કરીને નાગાલયકમ રમણકમ એ દ્વીપમાં પાછો એ જતો રહ્યો. આજે ઝાડા ગાસ્કર નામના ટાપુની બાજુમાં એક ટાપુ છે દક્ષિણ આફ્રિકામાં, ત્યાં આખા ઝેરી સાપોનો આખો એ ઝાડા ગાસ્કર નામનો ટાપુ, એ આખો ઝેરી નાગવાળો છે, એવું આજે પણ જોવા મળે છે. હવે એવા પછી ભગવાન હવે દાવાનળનું પાન કરશે. એ કથા હું કાલે કહીશ કે ભગવાન દાવાનળનું પાન કેવી રીતે કરે. વર્ષા ઋતુનું વર્ણન છે, શરદ ઋતુનું વર્ણન છે, અને પછી ગોપીઓએ એક ગીત ગાયું છે, અને જે ગીતનું નામ છે વેણુ ગીત. આજની આધુનિક ગોપી પણ વેણુ સાથે કહે છે. મને આ બહુ પંક્તિઓ ગમે છે. વાંસળીને કોકવાર અડગી કરીને શ્યામ મારી બાજુએ ધ્યાન આપો, અક્ષણમતામ ફલમિદમ ન પરમમ ન પરમ વિદામહ. એનું વર્ણન કાલે કરશું, અને એના પછી ભગવાનની ચીરહરણ લીલા છે. જે બધાને ચીર પૂરી શકતો એ ચીર લઈ શકે. આધ્યાત્મિક કથા છે. વાંસાસ જીર્ણાની યથા વિહાય, આત્મારૂપી જે આત્મા છે એના શરીરરૂપી વસ્ત્ર છે. ભગવાને આત્મા અને પરમાત્મા સાથે એક થવું થઈ શકે, શરીર હોય ત્યાં સુધી આત્મા એક ન થઈ શકે, શરીરરૂપી વસ્ત્રો આત્માના લઈ લીધા, એ કથા કાલે જશું. બ્રાહ્મણોની પત્નીઓ ચાર પ્રકારના ભોજનો કરાવી અને ભગવાનને જમાડે છે, એ કથા પણ કાલે કરશું. અને એ કથા કર્યા પછી સીધા પહોંચી જઈએ આપણે ગોવર્ધન સુધી. અને યજ્ઞ ચાલી રહ્યો હતો, અને દિવાળીના સમયમાં કૃષ્ણએ આવીને પૂછ્યું છે કે આ કયો યજ્ઞ છે? ને પિતાજીએ જવાબ આપ્યો છે, પરજન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મમૂર્તયઃ તે વિવર્ષંતિ ભૂતાનાં પ્રીણનમ જીવનમ વયઃ. આ શેનો યજ્ઞ ચાલે છે? કહ્યું કે પરજન્ય યાગ થાય છે, ને ઇન્દ્ર માટે થાય છે. કહ્યું કે ઇન્દ્ર વરસાદ વરસાવે એટલે યજ્ઞ થાય છે. કહ્યું, પિતાજી, આ યજ્ઞ કરવાથી, ઇન્દ્રના યજ્ઞ કરવાથી વરસાદ ન થાય. વરસાદ આવતો હોય તો આ ગિરિરાજ પર્વત ઉપરના વૃક્ષોના કારણે આવે છે. આપણે યજ્ઞ કરવો હોય તો વૃક્ષોનો યજ્ઞ કરીએ, ગોવર્ધનનો યજ્ઞ કરીએ, બ્રાહ્મણો આપણે સારો બોધ આપીએ, બ્રાહ્મણની પૂજા કરીએ, ગાયોના કારણે સુખી છે ગાયોની પૂજા કરીએ. તસ્માદ ગવામ બ્રાહ્મણાનામ અદ્રેશ્ચારભ્યતામ મખ, જો કહેતા હોય તો એ કરીએ. પિતાજી, કર્મણા જાયતે જંતુ કર્મણે વિલીયતે, કર્મથી બધું થાય. અર્ધું ગામ યજ્ઞ કરે તો અર્ધામાં જ વરસાદ થાય, અર્ધા કોયલાણામાં ન થાય. પિતાજી, કર્મથી બધું થાય, મારું માનો તો આ સામગ્રી તૈયાર કરી છે એ ગોવર્ધનજી પાસે લઈ જાય. ગોવર્ધનજી પાસે લઈ ગયા. સંયાવ એટલે હલવો, આપૂપ એટલે માલપુવા, શશકુલ્ય એટલે પૂરી, બધું બનાવ્યું છે. એ ત્યાં ધર્યું છે એક શિલા ઉપર. માનસી ગંગા ઉત્પન્ન કરી પૂજા કરી, દહીંનું તિલક કર્યું, અને બધો ભોગ ધરાવીને કે નીચે આવી જાઓ, મારા ગોવર્ધનજી આરોગશે. નીચે આવ્યા કે કોઈ ગોવર્ધન નથી ઉપર. કાના કે તો એક કાના જેવો જ એક બાળક આવીને ભગવાન આરોગતા હતા. બધા કે કાના, તારો ગોવર્ધન તારા જેવો જ છે. ભગવાન કહે, મારો ગોવર્ધન હોય તો મારા જેવો જ હોય ને. ભગવાને આરોગ્ય લીધું, પછી તો ગુસ્સો આવ્યો છે, અને એવી ગારો બોલ્યા છે ઇન્દ્ર કૃષ્ણ વિશે. વાચાલમ બાલિસમ સ્તબ્ધમ અજ્ઞમ પંડિત પંડિત માનિનમ. આને શ્રીધર સ્વામીએ ગારોને
એકદમ સુંદર વખાણોમાં પરિવર્તિત કરી દીધી છે, એનું વિવરણ કાલે કરશું. પણ સામવર્તક આદિ મેઘો છોડ્યા, જે પ્રલયકાલના મેઘો છે, બારે મેખાંગા થયા ભાઈ, તૃતીયાથી લઈ નવમી સુધી ફરફરિયો વરસાદ, છાંટડિયો વરસાદ, ફોરિયો વરસાદ, કરાવાળો વરસાદ, પછેડિયો વરસાદ, નેવાધાર વરસાદ, મોલિયો વરસાદ, ઢેફા ભાંગ વરસાદ, અરધ્યો અવતાર વરસાદ, અનરાધાર વરસાદ, સાંબેલાની ધાર જેવો વરસાદ, અને હેલી આ બારે બાર મેખાંગા થયા. અને એવો વરસાદ થયો કે બધા એવા કે હવે તો વાછડાઓ ડૂબી જાય, ગાયો ડૂબી જાય, ક્યાં જશું? તો કે આપણે જેની પૂજા કરી એ બચાવશે. કૃષ્ણ કે ચાલો ગોવર્ધનજી પાસે. અને ગોવર્ધનજી પાસે જઈને પ્રણામ કર્યા કે તો ગોવર્ધનજી ઊંચા થયા, ભગવાને ડાબા હાથની ટચલી આંગળી પર ધારણ કર્યા, બધાએ લાકડીઓના ટેકા રાખી દીધા, અને વરસાદ સતત ચાલુ થયો, પણ બધા ગોવર્ધનજીના નીચે આવી ગયા. આપણે પણ બે મિનિટ માટે ગોવર્ધનનું દર્શન કરીએ, અને એ ગોવર્ધનના દર્શન સહિત બધા વ્રજની અંદર જઈએ. કે એ પરિક્રમા કરવી તો દાન ઘાટીથી પરિક્રમા ચાલુ થાય. બૃહદસાનું નામનો પર્વત આવે બરસાનામાં, ત્યાં બ્રહ્માજી છે. નંદિકેશ્વર નામનો પર્વત આવે નંદગાંવમાં, ત્યાં શંકર મહારાજ સાક્ષાત છે. અને ગોવર્ધનની સામે સ્વયં તો નારાયણ છે. તો બે મિનિટ માટે વ્રજ મંડળ કી ઓર. હાલો હાલો અમે વ્રજમાં જવાના. મળવાના ઓ રજમાં જવાના ગીરી રાજને
नमः पार्वती पतये।